Hello friends, this is Darshan Shah from DVVIT Consultant, Trusted Partner in Your Future Educations. આજ આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીએ છીએ અને એ નવો ટોપિક છે કાલે IRCC કેનેડિયન ઇમિગ્રેશન સર્વિસે એક વેબિનાર કન્ડક્ટ કર્યો હતો 2 વાગે અને એપ્રોક્સિમેટ 200 પાર્ટિસિપેશન હતા અને ધ સેમિનાર ઓર યુ કેન સે વેબિનાર વોઝ કમ્પ્લીટલી પેક્ડ. કોઈને એન્ટર થવાની જગ્યા નથી મળી અને 200 જ પહેલાં પાર્ટિસિપેશન એન્ટર થઈ શક્યા હતા અને દે હેવ અ વેરી ગુડ ઇન્ફોર્મેશન્સ કે એકચ્યુઅલી સપ્ટેમ્બર ઇન્ટેક અને જૈન ઇન્ટેકમાં શું પ્રોસેસ થશે કેનેડા માટે. ઓકે, તો 200 પાર્ટિસિપેશન્સમાંથી મારા 2 ક્લોઝ ફ્રેન્ડ્સ જે ટોપ કન્સલ્ટન્ટ છે ઇન્ડિયાના, દે ગોટ ધ ચાન્સ ટુ ગેટ ઇન ટુ ધીસ વેબિનાર અને કાલે મેં એમની જોડે એક ચર્ચા કરી અને એનો કમ્પ્લીટલી એક સેશન્સ હું રેડી કરી રહ્યો છું અને જેમાં હું તમને સમજાવીશ કે એકચ્યુઅલી કાલે 1 કલાકના સેશન્સમાં કઈ કઈ વસ્તુ ઉપર ડિસ્કશન થયું અને હાઉ ઇટ્સ ગોઈંગ ટુ હેલ્પ યુ. ઓકે, પ્લીઝ વોચ ધીસ વિડીયો ટુ એન્ડ. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, કાલે જે IRCC નો કેનેડા ઇમિગ્રેશનનો જે વેબિનાર થયો એની અંદર આટલી વસ્તુની ચર્ચા કરવામાં આવી અને એનો એજન્ડા એ હતો કે ફોલ ઇન્ટેકમાં પ્રોસેસિંગ કેવી રીતે થશે, જૈન ઇન્ટેકમાં પ્રોસેસિંગ કેવી રીતે થશે, એન્ડ ધેન આફ્ટર કોણ કેનેડા જઈ શકશે અને કેનેડા જવા માટેની પ્રોસેસ શું છે, વિઝાસની પ્રોસેસ શું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સોના ક્વેરી હતા અને એ ક્વેરી હેન્ડલ કર્યા હતા ઇમિગ્રેશન રિક્રુટરને, એના સારા જવાબ આપેલા હતા. તો હવે હું કહેવા માગું છું કે જે પહેલાંમાં પહેલી વસ્તુ હતી કે ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સ. હવે 18 માર્ચ એક બહુ પોપ્યુલર ડેટ થઈ ગઈ છે ઇન્ડિયા સ્ટુડન્ટ્સમાં, બિકોઝ 18 માર્ચ પહેલાં જે લોકોના વિઝા એપ્રૂવ થયા હતા, ઓકે, એ લોકો કેનેડા ટ્રાવેલ કરશે કે નહીં કરી શકે. દેટ મીન્સ 18 માર્ચે જે લોકોના 18 માર્ચ પહેલાં જે લોકોના વિઝા એપ્રૂવ થઈ ગયા છે, સપોઝ 18 માર્ચ પહેલાં ઘણા બધા સ્ટુડન્ટોએ મે ઇન્ટેક માટે એપ્લાય કર્યું છે, સપ્ટેમ્બર ઇન્ટેક માટે એપ્લાય કર્યું છે અને વિઝા આવી ગયા છે, તો એ લોકો સપ્ટેમ્બર ઇન્ટેકમાં ટ્રાવેલ કરી શકશે કે નહીં કરી શકે. એના માટે એ લોકોએ 2 સ્ટેપ વેરિફિકેશન, 2 સ્ટેપ પ્રોસેસ બતાવી છે કે જેમાં ફર્સ્ટ સ્ટેપની અંદર એવું છે કે એક્સેપ્શનલ સ્પેશિયલ રીઝન ટુ ટ્રાવેલ ટુ કેનેડા, સેકન્ડ વેલિડ સ્ટડી પરમિટ, એન્ડ થર્ડ ઇઝ પ્રૂફ ઓફ એન્ટ્રી સ્ટડી પરમિટ. પહેલામાં પહેલું એક્સેપ્શનલ એન્ડ સ્પેશિયલ રીઝન ટુ ટ્રાવેલ એ સમજીએ, એટલે તમારી પાસે કોઈ સ્પેશિયલ રીઝન હોય કેનેડા ટ્રાવેલ કરવાનું. દેટ મીન્સ કે તમારી કોલેજ એવું કહેતી હોય કે આ કોર્સ ઓનલાઈન નહીં લઈ શકાય અને કમ્પલસરી લેબોરેટરીની અંદર આવીને ભણવું પડશે, એવો લેટર જો તમારી કોલેજ તમને આપે તો દેર વિલ બી વેરી ગુડ ચાન્સ કે તમે ટ્રાવેલ કરી શકો છો. ઓકે, દેટ મીન્સ સમજો કે તમે સપ્ટેમ્બર ઇન્ટેકમાં કોઈ બી પ્રોગ્રામની અંદર તમે એડમિશન્સ લીધું છે, પણ જો એ પ્રોગ્રામ ઓનલાઈન હોય અને ઓનલાઈનની સેટિસ્ફાઈડ થતો હોય, તમારા સિલેબસ પ્રમાણે, એમાં જો પ્રેક્ટિકલ નોલેજની જરૂર ના હોય, લેબોરેટરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરવાની જરૂર ના હોય, તો તમને ડેફિનેટલી એ કોર્સ ઓનલાઈન જ રહેવો પડશે. બટ કોલેજને એવું, કોલેજને એવી ઇસેન્શિયલ્સ હોય કે ભાઈ આ સ્ટુડન્ટ છે કે આ કોર્સમાં અમારે લેબોરેટરી વર્ક હોય જ છે અને વી વોન્ટ સ્ટુડન્ટ ઓન કેમ્પસ, તો કોલેજ વિલ ગોઈંગ ટુ ઇશ્યુ 1 લેટર સ્ટેટિંગ દેટ કે આ સ્ટુડન્ટ્સને લેબોરેટરીમાં લેક્ચર એટેન્ડ કરવાનો છે અને ઇટ્સ વેરી ઇસેન્શિયલ ફોર હિમ ટુ ટ્રાવેલ ટુ કેનેડા. તો જ તમે, એ લેટર હશે તો જ તમે ટ્રાવેલ કરી શકશો કેનેડામાં. વિધાઉટ દેટ યુ આર નોટ એલિજિબલ ટુ ટ્રાવેલ ટુ કેનેડા. ઇવન ધો તમારી પાસે 6 કેનેડાના વિઝા હોય, તેમ છતાં બી તમે ટ્રાવેલ નહીં કરી શકો. ફોલ 2020 ઇન્ટેકની આપણે વાત કરીએ છીએ અત્યારે. ઓકે, હવે સેકન્ડ પોઈન્ટ છે વેલિડ સ્ટડી પરમિટ. એટલે 18 માર્ચ પહેલાં જે લોકોને સ્ટડી પરમિટ આવેલી છે, ઓકે, એ બી વેલિડ સ્ટડી પરમિટ જોઈશે. પહેલાં પહેલી વસ્તુ કે યુનિવર્સિટી તરફથી કન્ફર્મેશન લેટર જોઈશે કે ઇસેન્શિયલ સ્ટડી માટે સ્ટુડન્ટ આવી રહ્યો છે. બીજું વેલિડ સ્ટડી પરમિટ જોઈશે. સ્ટડી પરમિટ એટલે એવું નહીં કે તમારો ઓનલાઈન લેટર હશે તો ચાલશે. યુ નીડ સ્ટેમ્પિંગ ઇન યોર પાસપોર્ટ. કારણ કે ઘણા સ્ટુડન્ટોના વિઝા આવી ગયા છે 18 માર્ચ પહેલાં ઓનલાઈન, બટ એ લોકોએ પાસપોર્ટ સબમિટ નથી કરાવ્યો સબમિશન સ્ટેમ્પિંગ માટે, તો ઇટ્સ નોટ વેલિડ કે યુ કેન ગો ઓન દેટ પેપર. તમારે વેલિડ સ્ટેમ્પિંગ જોઈશે, બરાબર, અને પ્રૂફ ઓફ એન્ટ્રી ઓફ સ્ટડી પરમિટ. ઓકે, દેટ મીન્સ તમારે સ્ટડી પરમિટ જોઈશે. તો આ 3 બેઝિક વસ્તુ છે જે સ્ટેપ 1માં આવે છે કે ઇફ યુ વુડ લાઈક ટુ ટ્રાવેલ ટુ કેનેડા.
સ્ટેપ્સ ટુ પ્રોસેસ ઇન કેસ તમે આ ત્રણે ત્રણ વસ્તુ છે તમારી પાસે, કોઈ યુનિવર્સિટી છે તમને લેટર આપી દીધો, તમે ટ્રાવેલ કરો છો, કેનેડા જાઓ છો, અને કેનેડાની બોર્ડર વેન યુ લેન્ડ ઇન ટુ ધ કેનેડા પોર્ટ ઓફ એન્ટ્રી POE, તો POE ઉપરની જે રિક્વાયરમેન્ટ સ્ટેપ ટુમાં છે, સ્ટુડન્ટ મસ્ટ પાસ ધ હેલ્થ ચેક બાય એરલાઇન. એટલે આની અંદર એરલાઇન્સ ખુદ હેલ્થ ચેક કરશે. સેકન્ડ થિંગ, જો POE પોર્ટ ઓફ એન્ટ્રી ઉપર બી તમારું એક હેલ્થ ચેકઅપ થશે, અને જો તમને એવું લાગશે, એટલે સોરી એ લોકોને કેનેડિયન પોર્ટ ઓફ એન્ટ્રી પીપલને એવું લાગશે કે તમને કોવિડના સિમ્ટમ્સ છે, તો ધી વિલ થ્રો યુ બેક ટુ ઇન્ડિયા. ઓકે, એ લોકો તમને કદાચ પાછા મોકલી શકે જો તમને સેટ બી સિમ્ટમ્સ લાગે તો. ઓકે, દેટ મીન્સ કે તમે કેનેડા જાઓ, તમે પાસે બધા સ્ટેપ વનના બધા જ ડોક્યુમેન્ટ છે, અને તમે કોઈ બી સિમ્ટમ્સ હશે તો યુ કેન નોટ એબલ ટુ ટ્રાવેલ. સેકન્ડ થિંગ ઇઝ દેટ ઇફ તમે કેનેડામાં ઉતરશો, એટલે યુ હેવ એરાઈવ કેન કરીને એક એપ્લિકેશન છે, તમારે એ એરાઈવ કેન કરીને એપ્લિકેશન iOS ને એન્ડ્રોઈડમાં છે, એ તમારે ઇન્સ્ટોલ કરવી પડશે, જેમ ઇન્ડિયામાં આરોગ્ય સેતુ છે એવી રીતે. ઓકે, દેન આફ્ટર મેઇન પોઈન્ટ ક્વોરન્ટાઈન પ્રોસેસ. હવે તમે ડિસાઈડ કરી લીધું, તમારી પાસે બધે જ કોલેજનો લેટર આવી ગયો, સ્ટડી પરમિટ છે, બધું જ છે, ઘણા સ્ટુડન્ટો પાસે છે, બટ ક્વોરન્ટાઈન પીરિયડ, ઈચ એન્ડ એવરી વન હેવ ટુ ગો થ્રુ ધ ક્વોરન્ટીન પ્રોસેસ. ઓકે, હવે તમારે એ જસ્ટિફાય કરવાનું છે કે તમે ક્યાં ક્વોરન્ટાઈન થશો. ઓકે, તમે ટોરન્ટોની કોઈ કોલેજમાંથી જવાનું હોય, કે નોવા સ્કોચિયા હોય, કે સસ્કાચવેન હોય, તમારે પોર્ટ ઓફ એન્ટ્રી ઉપર ક્વોરન્ટાઈન પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરવાની રહેશે. ઓર હું એવું કહી શકું કે અહીંયાથી જ તમારે ક્વોરન્ટાઈન પ્લાન લઈને જવો પડશે, કે એરપોર્ટથી ઉતરીને હું, ઓર એટલે મે બી સ્ટુડન્ટ્સ, સમબડી ઇઝ ગોઈંગ ટુ પિક ધેમ અપ, કોઈક એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન કે એમના રિલેટિવ્સ એમને પિક કરવા આવશે એરપોર્ટથી, અને ડાયરેક્ટલી એમને ક્વોરન્ટાઈન સેન્ટર કાં તો કોઈ હોટલ કે જ્યાં 14 દિવસ ક્વોરન્ટાઈન થઈ શકે એ જગ્યાએ એમને મૂકશે. ઓકે, દેટ મીન્સ કે કોઈક એક પર્સન એમને ટેક કેર કરવા માટે હોવું જોઈએ એ 14 દિવસ માટે. અને એક વસ્તુ છે કે એ 14 દિવસમાં ગ્રોસરી, ફૂડ, વોટર કોણ મેનેજ કરશે, રાઈટ? દેટ ઘણા સ્ટુડન્ટો એવા છે કે જેમના ત્યાં કોઈ રિલેટિવ્સ ના હોય, લોંગ ડિસ્ટન્સ રિલેટિવ્સ હોય, પર્સનલ રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ ના હોય, તો એ લોકો ક્વોરન્ટાઈન કેવી રીતે થશે? ઓકે, એ લોકો માટે એમને, જે સ્ટુડન્ટ્સો આ પરિસ્થિતિમાંથી જે પાસ થવાના હોય, એ લોકોને બધું જ મેન્શન કરવું પડશે કે અમે ક્વોરન્ટાઈન કેવી રીતે થઈશું, કે ક્વોરન્ટીન કેવી રીતે થઈશું. ઓકે, એના માટે એ લોકો એવું બી કહે છે કે તમારું ગ્રોસરી મેનેજ કેવી રીતે કરશો, ફૂડ કેવી રીતે મેનેજ કરશો આ 14 દિવસની અંદર, સમજ્યા? એટલે જો તમે આ 14 દિવસની અંદર ફૂડ મેનેજ અને ગ્રોસરી મેનેજ કરવાનું તમે ડિસ્ક્રિપ્શન આપશો પોર્ટ ઓફ એન્ટ્રી ઉપર, તો તમને ગુડ, ધેર વિલ બી વેરી ગુડ ચાન્સ દેટ યુ વિલ ગો આઉટસાઇડ ઓફ ધ એરપોર્ટ, બરાબર? તો આ વસ્તુનું ધ્યાનમાં રાખે, કોઈ બી રિલેટિવ્સ રહેવા આવવાના હોય, કાં તો તમે કોઈ હોટલમાં બુકિંગ કરાવ્યું હોય, કારણ કે હવે બુકિંગ, ક્વોરન્ટીન બુકિંગ સર્વિસીસ બી અવેલેબલ છે, કેનેડાની ઘણી બધી કોલેજોએ ટાઈઅપ કરેલું છે, તો ત્યાં બી એ સર્વિસીસ અવેલેબલ છે, તો યુ કેન એબલ ટુ ગો ઓવર ધેર એઝ વેલ. ઓકે, હવે એ પ્રોસેસની અંદર, ક્વોરન્ટાઈન પ્રોસેસ જો તમે મિસ કરી ગયા, જો તમને ખબર પડી કે એ લોકોને ખ્યાલ આવ્યો કે ક્વોરન્ટાઈન પ્રોસેસ તમે માં તમે સક્સેસફુલી ક્વોરન્ટાઈન નથી થવાના, અને તમારી પાસે કોઈ જ તમારી પાસે કોઈ જ વસ્તુ નથી ક્વોરન્ટાઈન માટેની, તો શું ઇસ્યુ આવી શકશે? ઓકે, તો એના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે હું તમને જણાવી દઉં, કે જો તમે ક્વોરન્ટાઈનની પ્રોસેસ અહીંયાથી કર્યા વગર તમે ત્યાં લેન્ડ કર્યું, તો એપ્રોક્સિમેટ 7.5 લાખ કેનેડિયન ડોલરનો તમને ફાઈન થઈ શકે છે. કેટલો? 7.5 લાખ કેનેડિયન ડોલરનું તમને ફાઈન થઈ શકે છે. ઓકે, એટલે કે જો તમે કોઈ બી પ્લાનિંગને પ્રિપરેશન્સ વગર ત્યાં લેન્ડ થયા, તો આ પોસિબિલિટીઝ છે. 6 મહિનાની જેલ થઈ શકે છે. ઓકે, અને તમને ડિપોર્ટ બી કરી શકે છે. ઓકે, એ લોકોના બેઝિક રૂલ્સ એ છે કે ફાઈન અપ ટુ 7,50,000 કેનેડિયન ડોલર, 6 મંથ ઇન પ્રિઝન એન્ડ બીંગ ફાઉન્ડ ઇનએડમિસિબલ એન્ડ રિમૂવ ફ્રોમ કેનેડા એન્ડ બેનેડ ફ્રોમ એન્ટાયરિંગ ફોર 1 યર. આ ત્રણ વસ્તુ કરી શકે. ઓકે, તો બેઝિકલી આ ત્રણે ત્રણ વસ્તુ બહુ અઘરી છે, અને આપણે એ પ્રોસેસમાં ના જઈએ માટે વધારે સારું છે. તો આટલું ક્લિયર થયું કે એન્ટ્રી કરવા માટે, તમારે કેનેડામાં એન્ટ્રી કરવા માટે 2 સ્ટેપ પ્રોસેસ મેં જેમ બતાવી, કે પહેલી પ્રોસેસ જેમ Step 1ની અંદર તમારે યુનિવર્સિટીઝમાંથી ઓફિશિયલ લેટર જોઈશે, અને એ લોકોએ સ્કેટિંગ કરવું પડશે, દે હેવ ટુ રાઇટ, ધેટ એક્સેપ્શનલ કેસ છે, સ્પેશિયલ રીઝન છે, તો તમે આવી શકશો.
એનું પ્રૂફ જોઈશે, વેલિડ સ્ટડી પરમિટ જોઈશે અને વેલિડ પોર્ટ ઓફ એન્ટ્રી રિક્વાયરમેન્ટ. ઓકે, હવે એના પછી બીજો સ્ટેપમાં ક્વોરન્ટાઇન પ્રોસેસ, તમને ત્યાં ક્યાં ક્વોરન્ટીન કે ક્વોરન્ટાઇન કરશો એ પ્રોસેસ, અને એનો 14 દિવસનો કમ્પ્લીટ પ્લાન તમારે ત્યાં આપવો પડશે ઇમિગ્રેશન્સમાં. ઓકે, જો તમને કોવિડ હોય કે ના હોય, ધીસ ઇઝ નોટ લાઈક કે તમને કોવિડ છે તો જ, તમને કોવિડ હોય કે ના હોય, અને આ રૂલ્સના બ્રેક કરવાથી તમને જે કીધું કે 67 લાખ કેનેડિયન ડોલરનો ફાઇન, 6 મહિનાની અપ ટુ 6 મંથ ઓફ જેલ અને ડિપોર્ટ. ઓકે, અને એક વર્ષ સુધી તમે યુ કેનોટ એન્ટર ઇન ટુ ધ કેનેડા. તો આ રૂલ્સ ઉપર એ લોકોએ આ રીતે ચર્ચા કરી હતી. હવે બીજી જે વાત કરીએ છીએ કે એપ્રુવલ ઇન પર્સન, કેનેડાએ જે વિઝા પ્રોસેસ ચાલુ કરી છે એ 2 સ્ટેજની વિઝા પ્રોસેસ ચાલુ કરી છે સ્ટુડન્ટ્સો માટે. એમાં એવું છે કે એ 15 જુલાઈએ આ રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ આવ્યો 2 સ્ટેજનો, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સોને એવો પ્રોબ્લેમ છે કે 15 જુલાઈ પછી જ વિઝા ફાઇલ કર્યા હોય એ લોકો 2 સ્ટેજ માટે એલિજિબલ છે, કે 18 એપ્રિલ પછી જે લોકોએ વિઝા ફાઇલ કર્યા એ લોકો બી એલિજિબલ છે. ઓકે, નાવ હિયર ઇઝ થિંગ, 18 માર્ચ 2020 પછી જેટલા બી સ્ટુડન્ટોએ વિઝા ફાઇલ કરેલા છે, ઓકે, SDS કે નોન SDS ફોલ ઇન્ટેક માટે, ફોલ 2020 માટે જે બી સ્ટુડન્ટોએ વિઝા ફાઇલ કર્યા છે 18 માર્ચ પછી, એ બધાનું ડિસિઝન એ લોકોએ 15 સપ્ટેમ્બર પહેલાં આપવા માટે એ લોકોએ પ્રોસેસ કરવાના છે. દેટ મીન્સ કે ફોલ સિઝન ચાલુ થતાં, ફોલનો ઇન્ટેક ચાલુ થતાં પહેલાં બધા જ છોકરાઓ પ્રાયોરિટી બેઝ ઉપર એરિયા મેચ કરતા હશો તો. ઓકે, દેટ મીન્સ 18 માર્ચથી લઈને 15 સપ્ટેમ્બર સુધી જેટલાના બી વિઝા ફાઇલ થશે એ બધાને એપ્રુવલમાં એપ્રુવલ ઇન પર્સન મળી જશે. ઓકે, નાવ 2 સ્ટેજ વિઝા પ્રોસેસ શું છે એ જરૂરી છે, અને એ સિમ્પલ પ્રોસેસ છે, જેમ પહેલાં થતી હતી એમ જ પ્રોસેસ છે. 2 સ્ટેપ વિઝા પ્રોસેસમાં એવું છે કે ફર્સ્ટ સ્ટેપ 1, એની અંદર SDS એન્ડ નોન SDS. ઓકે, SDSની અંદર સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ, એની અંદર કીધું છે કે DLI રજિસ્ટર કોલેજ યા યુનિવર્સિટીમાંથી એડમિશન્સ, 1 વર્ષની ફી, 10,000 GIC, દેન આફ્ટર મેડિકલ, એન્ડ દેન આફ્ટર યુ હેવ ટુ શો ધેમ દેટ યુ આર નોટ ગોઈંગ ટુ વર્ક ઓવર ધેર, એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ યોર કોર્સ યુ આર ગોઈંગ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. અને એનો લો એક ક્લોઝ બી આપેલો છે કે આર ક્લોઝની અંદર જો તમે ઇન્ડિયા તમારી બેક યુ આર ગોઈંગ ટુ કમ બેક ટુ યોર ઓન કન્ટ્રી, તો ઇટ ઇઝ ગોઈંગ વેરી પોઝિટિવ સાઈડ. અને 6 CAQ, જો જે લોકોને ક્યુબેકમાં એડમિશન્સ મળે છે એ લોકોને CAQ જોઈએ છે. ઓકે, તો આ SDS પ્રોસેસમાં છે જેમ પહેલાં બી હતી. હવે જો તમે SDS પ્રોસેસમાં એડમિશન્સ લઈને વિઝા ફાઇલ કરો તો તમારે એપ્રુવલ ઇન પર્સન આવે. હવે એપ્રુવલ ઇન પર્સન આવે ફોલ 2020 ઇન્ટેક માટે, દેટ મીન્સ કે તમે ફોલ 2020 ઇન્ટેક ઓનલાઈન ભણવા માટે એલિજિબલ છો. ઇફ એટલે સમજો કે તમે જે બી કોલેજ કે યુનિવર્સિટીઝમાં એપ્લાય કર્યું હોય એનો ઓફર લેટર સપ્ટેમ્બર ઇન્ટેક માટેનો હોય અને તમે વિઝા ફાઇલ કરી દીધી હોય, અને જો તમને એપ્રુવલ ઇન પર્સન આવી જાય, દેટ મીન્સ કે તમે કોલેજને એપ્રુવલ ઇન પર્સન સેન્ડ કરી સપ્ટેમ્બર ઇન્ટેકમાં ઓનલાઈન તમે લઈ શકો છો કોર્સ. ઓકે, તો કહેવાનું વસ્તુ આ જ છે. હવે તમને એપ્રુવલ ઇન પર્સન આવ્યું એનો મતલબ એવો નથી કે કમ્પલસરી યુ વિલ ગેટ ધ વિઝા. ઓકે, જસ્ટ મેક શ્યોર દે હેવ નોટ રિટન એનીથિંગ દેટ ઇફ યુ ગોટ એપ્રુવલ, સ્ટેજ 1 એપ્રુવલ, ઇટ્સ નોટ મેન્ડેટરી ટુ ગેટ સ્ટેજ 2 એપ્રુવલ. ઓકે, પણ સ્ટેજ 2 એપ્રુવલ શું છે? સ્ટેજ 2 એપ્રુવલની અંદર એ લોકો ધી વિલ ચેક યોર ધી વોટ ધી વિલ ડૂ સેકન્ડ સ્ટેપમાં બાયોમેટ્રિક લેશે, સેકન્ડ થિંગ ઈ વિઝા સ્ટેમ્પિંગ, એન્ડ થર્ડ થિંગ યોર બેકગ્રાઉન્ડ ચેક. એટલે તમારે સ્ટેજ 2ની અંદર અત્યારે પોલીસ વેરિફિકેશન્સ કરાવવું જરૂરી નથી. ઓકે, દેટ મીન્સ પણ પોસિબલ છે કે પોલીસ વેરિફિકેશન્સ બી કરાવો, PCC બી લેટર ઓન કદાચ કરાવવું પડે, પણ આઈ એમ નોટ શ્યોર. ઓકે, તો એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ લોકોએ કોઈ ક્લેરિટી આપી નથી પોલીસ વેરિફિકેશન્સની. બટ જો તમારે કોઈ બી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય તો ડેફિનેટલી યુ વિલ તમારો એ ઇસ્યુ ક્રિએટ કરી શકે છે, અને તમને વિઝા માટે બી એપ્રુવલ ઇન પર્સન જો એક્સેપ્ટ થયું હોય તો બી તમારા વિઝા રિફ્યુઝ થઈ શકે છે. તો એનો મતલબ એવો નથી કે એપ્રુવલ ઇન પર્સન આવી જાય તો દેટ મીન્સ કે કેનેડાના વિઝા આવી ગયા. ઓકે ગાઈસ, ટ્રાય ટુ મેક શ્યોર, બિકોઝ અત્યારે ઘણા બધા લોકો વિધાઉટ IELTS અને ઘણી બધી સ્કીમો થ્રુ કામ કરી રહ્યા છે, પણ ક્લેરિટી એક જ છે કે એપ્રુવલ ઇન પર્સન આવે તો એવું જરૂરી નથી કે તમને કેનેડાના વિઝા મળે. ઓકે, આ વસ્તુ ઉપર એ લોકોએ ડિસ્કશન કર્યું કાલે. અને એક અગત્યનો પોઈન્ટ એક હતો કે એ લોકોએ એવું કીધું કે SDS પ્રોસેસ માટે IELTS અને TOEFL અને સર્ટેન
સર્ટેન ક્રાઇટેરિયામાં પીટીઈ પીટીઈ એક્સેપ્ટ કરશે કેનેડા વિઝા, સ્ટુડન્ટ વિઝા માટે. જે લોકોને પ્રોબ્લેમ હતો અત્યાર સુધી કે પીટીઈ એક્સેપ્ટ નહીં થાય, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ, પીટીઈ સર્ટેન ક્રાઇટેરિયા એ લોકોએ કીધું કે એક્સેપ્ટ થશે. અને પીટીઈની વિઝા ફાઇલ કરતાં તમારે પીટીઈનો લોગિન આઈડી અને પાસવર્ડ, એસઓપી એટલે મીન્સ ક્લાયન્ટની ઇન્ફોર્મેશન્સમાં જ્યાં તમે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ રાઇટ કરો છો એમાં સ્ટેટ કરવો પડશે. કારણ કે પીટીઈની લોગિન આઈડી અને પાસવર્ડ આપવાથી તમારી ઓથેન્ટિસિટી ખબર પડશે કે પીટીઈનો સ્કોર જેન્યુન છે કે નહીં. અને એ લોકોએ એવું બી કીધું છે કે પીટીઈ એલિજિબલ છે ત્યારે કે જ્યારે આઈએલટીએસ એને ઇક્વિવેલન્ટ 6 નો લેસ ધેન 6 હોવા જોઈએ. દેટ મીન્સ પીટીઈમાં જો તમારે 50 નો લેસ ધેન 50, દેટ મીન્સ 50 નો લેસ ધેન 50, તો તમે 6 નો લેસ ધેન 6ના ફોલ ક્રાઇટેરિયામાં આવો છો અને તમે એલિજિબલ છો વિઝા એપ્લાય કરવા માટે. યુ આર એલિજિબલ, એ લોકો એવું નથી કીધું તમને વિઝા મળશે જ, ઓકે, યુ આર એલિજિબલ. સેકન્ડ થિંગ, એડમિશન્સ મેળવવા માટે તમારે પીટીઈની દરેક કોલેજની રિક્વાયરમેન્ટ જોવી પડશે, ઓકે. જો તમને પીટીઈનીમાંથી કોલેજની રિક્વાયરમેન્ટ મેચ થઈને તમને એડમિશન્સ મળતું હોય અને ઇફ યુ પ્રિપેર વેરી વેલ અને તમારો ઇન્ટેન્શન સારો હોય, કેનેડામાં સ્ટડી પર્પઝ હોય અને સારો એસઓપી જસ્ટિફાય કરેલો હોય, તો યુ વિલ ડેફિનેટલી ગેટ ધ વિઝા. અમારે પીટી ઉપર 10 વિઝા અત્યાર સુધી આવેલા છે અને 100% સક્સેસ રેશિયો છે પીટી ઉપર, એમાં કોઈ જ ઇશ્યુ થતો નથી. તો જે લોકો અને જે કન્સલ્ટન્ટો કહેતા હોય કે પીટી ઉપર વિઝા નથી આવતા, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ થિંગ, ઓકે. એ લોકોએ 2-3 વાર એ વિડીયોઝમાં ઇમિગ્રેશન ઓફિસરે કીધું છે કે યસ, વી વિલ એક્સેપ્ટ પીટીઈ ઇન સર્ટન સર્કમસ્ટેન્સીસ, ઓકે. તો પીટીઈ થઈ શકે છે, ઓકે. નાવ હવે ઓનલાઈન કોર્સ એન્ડ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટેનો રૂલ્સ એ લોકોએ કીધો છે. હવે આ રૂલ્સ એવો છે કે જો તમે ફોલ 2020ની અંદર તમે સપોઝ તમારે હવે એમાં બે સ્ટેટ છે, તમને 18 માર્ચ પહેલાં વિઝા આવી ગયા અને જો તમને ત્યાં ટ્રાવેલ કરવા માટે પરમિશન નથી મળતી, તો તમે સપ્ટેમ્બર ઇન્ટેકમાં ઓનલાઈન કોર્સીસ લઈ શકો છો, ઓકે. હવે એ જો કોર્સ 1 વર્ષનો હોય, સપ્ટેમ્બરમાં તમે એનરોલ થયા અને એ કોર્સ જો 1 વર્ષનો હોય, તો તમને જાન્યુઆરીની અંદર જ્યારે ટ્રાવેલ બેન લિફ્ટ થાય, તમે જાન્યુઆરીમાં ટ્રાવેલ કરી શકો છો. દેટ મીન્સ કે તમે 1 વર્ષનો કોર્સ છે એનો 50% કોર્સ અત્યારે ફોલ 2020માં કમ્પ્લીટ કર્યો, બાકીનો 50% કોર્સ તમે જો જાન્યુઆરીમાં કમ્પ્લીટ કરશો તો યુ આર એલિજિબલ ફોર વર્ક પરમિટ. જે વર્ક પરમિટ ગવર્મેન્ટે આપી છે એ પ્રમાણે તમે એલિજિબલ છો, ઓકે. નાવ બીજી વસ્તુ એવી છે કે જો તમને ફોલ 18 માર્ચ પહેલાંના જો વિઝા આવી ગયા છે, તમે મે ઇન્ટેકમાં ઓનલાઈન કોર્સ લીધો છે, હવે વાત છે કે મે ઇન્ટેકમાં 1 વર્ષ, એ મે ઇન્ટેકમાં સપોઝ કે કોઈ સ્ટુડન્ટને 1 વર્ષના કોર્સમાં એડમિશન મળ્યું છે, તો તમે મે ઇન્ટેકમાં જો તમે ઓનલાઈન કોર્સ લીધો છે તો મે ઇન્ટેક ઓગસ્ટમાં કમ્પ્લીટ થશે અને પછી ફરી તમે ઓગસ્ટમાં ઓનલાઈન કોર્સ લેશો તો એ તમારો ડિસેમ્બરમાં કમ્પ્લીટ થઈ જશે. દેટ મીન્સ 1 વર્ષ કમ્પ્લીટલી તમારું ઇન્ડિયામાં કમ્પ્લીટ થઈ જશે. તમારે સ્ટડી પરમિટ છે જો, અને જો તમારે કેનેડા જવું હોય તો તમારે બીજા કોર્સમાં એનરોલ થવું પડશે અને તમારે ફરીથી સ્ટડી પરમિટ એપ્લાય કરવી પડશે. સમજો છો કે જો તમારો સ્ટડી પરમિટ એક્સપાયર થઈ જાય આ ડિસેમ્બરમાં, તો તમારે ફરીવાર સ્ટડી પરમિટ માટે એપ્લિકેશન્સ કરવી પડશે અને બીજા કોર્સમાં એડમિશન્સ લેવું પડશે, ઓકે. તો જે લોકોનો 2 વર્ષનો કોર્સ છે એ લોકો અત્યારે બહુ જ બેનિફિશિયલમાં છે કે એ લોકોએ કદાચ 1 વર્ષ બી અહીંયા પૂરું કર્યું હોય તો બીજું વર્ષ બી ત્યાં જવાના ચાન્સીસ છે. અને 50% ક્રાઇટેરિયામાં તમે ફોલ થવાથી યુ વિલ હેવ અ ચાન્સીસ ઓફ ગેટિંગ વર્ક પરમિટ, ઓકે. તો આ વસ્તુ સૌથી ક્રિટિકલ હતી. અત્યારે ઘણા લોકોને આમાં હજુ બી ક્લેરિટી નથી આવતી કે અમારે ઓનલાઈન કોર્સીસ લેવા કે નહીં લેવા. તો સપ્ટેમ્બર ઇન્ટેક માટે જો તમને અહીં પાસે વિઝા હોય, 18 માર્ચ પહેલાં એપ્રુવલ થઈ ગયું હોય અને 18 માર્ચ પહેલાં એપ્રુવલ આવી ગયું હોય પણ પાસપોર્ટ ના આવ્યો હોય, તો તમે સપ્ટેમ્બર ઇન્ટેક માટે ઓનલાઈન વિઝા લઈ શકો છો, સપ્ટેમ્બર માટે ઓનલાઈન કોર્સ લઈ શકો છો. અને જે લોકોને 2 વર્ષનો કોર્સ છે યા 16 મહિનાનો કોર્સ છે, એ લોકો સપ્ટેમ્બર ઇન્ટેક ઓનલાઈન લે તો એ બેનિફિશિયલ જ છે એમના માટે, રાઈટ. કારણ કે ઇન્ડિયામાં રહીને ત્યાં જશો તો લિવિંગ એક્સપેન્સ ને એ બધી જે એક્સપેન્સીસ છે એ તમારે બેર કરવા પડશે, અહીંયા તમારે બેર નહીં કરવા પડે, ઓકે. એ વસ્તુ ઉપર એ લોકોએ ચર્ચા કરી છે. પીટીઈની જે વસ્તુ મેં તમને કીધી એ વસ્તુ ઉપર ચર્ચા કરી અને મેન્ડેટરી ક્વોરન્ટાઇન ફોર ટ્રાવેલ જે આપણે સૌથી પહેલાં ડિસ્કશન કર્યું એ છે. અને એ લોકોએ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ ફોર એપ્રુવલ ઇન પર્સન માટે બી કીધેલું છે અને નોન એસડીએસ માટે બી કીધેલું છે. એટલે નોન એસડીએસની અંદર, નોન સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમની અંદર, લેટર ઓફ એક્સેપ્ટન્સ ફ્રોમ ડીએલઆઈ, આઈએલટીએસ, ટોફેલ ટેસ્ટ રિઝલ્ટ ઓર પીટીઈ,
evidence of financial ability to pay for tuition plus transportation plus living expense. Okay, most recent secondary and post secondary school transcript. Okay, અને નોન એસડીએસમાં એવું હોય કે ઘણી જગ્યાએ મેડિકલ ચાલુ નથી થયા, તો મેડિકલ ચાલુ નથી થયા તો બી તમે તો તમે નોન એસડીએસમાં ફાઇલ કરી શકો છો, પણ હું એડવાઇઝ નથી કરતો કે નોન એસડીએસમાં ફાઇલ પુટઅપ કરવી જોઈએ. ઓકે, નાઉ ઓલ્સો દે હેવ ગિવન ફ્યુ મોર અપડેટ્સ, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સોને ક્વેશ્ચન્સો પૂછ્યા હતા અને એ લોકોએ જે વસ્તુ વાત કરી છે એની અંદર એક ઓર ફાઇનલ પ્રોસેસ તમને કહી દઉં કે એલિજિબિલિટી શું છે. ઓકે, એપ્રુવલ ઇન પર્સનની જે એલિજિબિલિટી છે, યુ આર અ જેન્યુઅન સ્ટુડન્ટ્સ, યુ હેવ બીન એક્સેપ્ટેડ બાય ડીએલઆઈ ઇન કેનેડા, યુ હેવ સફિશિયન્ટ ફંડ્સ ટુ પે યોર સ્ટડીઝ લિવિંગ એક્સપેન્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ વિધાઉટ વર્કિંગ. દેટ મીન્સ કે તમે એક વર્ષની ફી પે કરી છે અને બીજા વર્ષની બી ફીનું ફંડિંગ બતાવો તો વધારે સારું છે એકોર્ડિંગ ટુ આ સ્લાઇડ્સ પ્રમાણે. કાલે જે સ્લાઇડ્સમાં એ લોકોએ એક્સપ્લેન કર્યું એ, યુ વિલ લીવ કેનેડા બાય એન્ડ ઓફ યોર ઓથોરાઇઝેશન સ્ટે એઝ પર આર 179 ક્લોઝ. ઓકે, કે તમે તમારા કન્ટ્રીમાં પાછા જતા રહેશો અને આ જ વસ્તુ ઉપર તમારી એલિજિબિલિટી એસેસમેન્ટ થશે. અને જે પહેલો પોઈન્ટ હતો, યુ આર જેન્યુઅન સ્ટુડન્ટ, તો એ જેન્યુઅન સ્ટુડન્ટ તમારે જસ્ટિફાય કરવા માટે યુ હેવ ટુ ક્રિએટ અ વેરી ગુડ એસઓપી. ઓકે, તો એસઓપી ક્રિએટ કરશો તો તમને એમાં ઘણો બધો ફાયદો થશે. તો આજે જેમ આપણે જેમ ડિસ્કસ કર્યું એ ટ્રાવેલ બેન અને જે લોકોને કેનેડામાં ફોલ ઇન્ટેકમાં ટ્રાવેલ કરવું છે એના માટેના બે સ્ટેજના પણ ડિસ્કસ કર્યા. દેન આફ્ટર ટુ સ્ટેજ વિઝા પ્રોસેસ આપણે ડિસ્કસ કરી, અને દેન આફ્ટર કેનેડા સપ્ટેમ્બરમાં શું કરવું જોઈએ. ઓનલાઈન કોર્સ તમારે, જો બે વર્ષનો કોર્સ હોય તો ઓનલાઈન કોર્સ સપ્ટેમ્બરમાં લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, એક વર્ષનો કોર્સ હોય તો બી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે મે બી જાન્યુઆરી સુધી બધું ક્લેરિટી આવી જશે અને મે બી યુ કેન એબલ ટુ ફ્લાય ટુ કેનેડા. ઓકે, હા, જે લોકોની સ્ટડી પરમિટ એક્સપાયર થઈ જશે આ ડિસેમ્બરમાં તો એ લોકોએ બીજો કોર્સ લેવો પડશે, અને સ્ટડી પરમિટ એક્સટેન્શન યા સ્ટડી પરમિટ રીપરમિટ માટે તમારે એપ્લાય કરવું પડશે. ઓકે, અને ક્વોરન્ટાઇન પીરિયડ, ઓકે, મેઇન થિંગ ઇઝ ક્વોરન્ટાઇન ઓર ક્વોરન્ટીન જે બી તમે કહેતા હોય એ તમારે 110% ફોલો કરવો પડશે. જો તમે ટ્રાવેલ કરી તો કેનેડામાં કોવિડ હોય કે ના હોય, 14 દિવસનો કમ્પ્લીટ ક્વોરન્ટાઇન પીરિયડ કે જેની અંદર તમારે કોણ તમારું ધ્યાન રાખશે, કઈ હોટલમાં છો, કયા ડેસ્ટિનેશન પર છો, કઈ જગ્યા પર તમે રહેવાનો છો, એ બધી જ ઇન્ફોર્મેશન્સ આપવી પડશે. અને એરાઈવ કેન કરીને એપ્લિકેશન્સ છે એ તમારે અરાઈવ કેન કરીને એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી પડશે. ઓકે, એટલે આ રિયલ ઇન્ફોર્મેશન છે એ સેશન્સમાંથી. અને IRCC એ કીધું છે કે ધી આર ઓલ્સો ગોઈંગ ટુ હેવ સમ સેકન્ડ સેશન વેરી સૂન, તો વી આર ઓલ્સો વેઇટિંગ ફોર દેટ. અને હોપ આઈ ધીસ વિડીયો ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ ટુ યુ એન્ડ ગોઈંગ ટુ હેલ્પ યુ ફોર યોર એબ્રોડ એજ્યુકેશન. એન્ડ લાસ્ટ એન્ડ ટોપ મોસ્ટ થિંગ, ડ્યુઓલિંગો ઇઝ નોટ એક્સેપ્ટેડ ઇન કેનેડા વિઝા. ઓકે, સ્પેસિફિકલી એમ્બેસીના ઓફિસરે કીધું છે કે ડ્યુઓલિંગો ઇઝ જસ્ટ ફોર ધ એડમિશન્સ, એવું બી નથી કીધું ફોર ઓર એડમિશન્સ, ડ્યુઓલિંગો ઇઝ નોટ એક્સેપ્ટેડ. દેટ મીન્સ કે જે ટેસ્ટ ઓનલાઈન ઘરે બેસીને તમે આપો છો એ એક્સેપ્ટેડ પ્રોબેબલી નહીં થાય. ઓકે, હા, IELTS જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓથોરાઇઝ સેન્ટરમાંથી લો છો એ એક્સેપ્ટ થશે, PTE એક્સેપ્ટ થશે અને TOEFL એક્સેપ્ટ થશે, પણ ડ્યુઓલિંગો વિઝા માટે એક્સેપ્ટ નહીં થાય. ઓકે, તો જે લોકો ડ્યુઓલિંગો એક્ઝામ આપતા હતા એ લોકોને એડમિશન્સ મળી ગયું છે, તો વિઝા માટે એ PTE બી પ્લાનિંગ કરી શકે છે, IELTS બી પ્લાનિંગ કરી શકે છે અને TOEFL બી પ્લાનિંગ કરી શકે છે. ઓકે, તો આજનો આ સેશન્સ આઈ વિશ કે તમને એક સારી ઇન્ફોર્મેશન્સ મળી હશે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ કોન્ટેક્ટ અસ, વી વિલ એબલ ટુ હેલ્પ યુ વેરી ઇથિકલી. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર.